વિશ્વના અનેક દેશમાં અનેક ધર્મમાં સ્ત્રીને વાસના અને વિલાસપૂર્તિનું રમકડું માત્ર સમજે છે, ત્યારે હિન્દુ સંસ્કૃતિમાં નારીનું સન્માન કેટલું બધું છે કે આ વિશ્વ સમાજમાં ચિત્રબિત્ર જીવન અને ક્યાં ભારતીય સમાજમાં સંગઠિત સ્નેહી વિના અને સમય જીવન એ પ્રતિવતા ધર્મનું ફળ છે. વિશ્વના દેશોમાં બધા ઉટલપુટલ જીવન જીવે, પોતપોતાની મરજીથી જીવે, જ્યારે આપણી સંસ્કૃતિમાં નારીને કેટલું સન્માન છે, જે નારીને કેવી રીતના રાખવામાં આવે એ આપણા ભારતીય સંસ્કૃતિમાં પુરુષો અને નારી પણ પતિવ્રતા ધર્મનું ફળ ને પતિને હંમેશા પોતાનો પતિનું ધર્મનું પાલન કરતી હોય છે. હંમેશા પોતાના પતિને ઇજ્જત અને સન્માન આપણે ભારતીય નારી આપતી હોય છે. ભારતીય નર નારીઓ આજીવન સાથે રહીને ગૃહસ્થ શ્રમ દીપાવે છે અને પરલોકમાં પણ સાથે રહેવાની ભાવના રાખે છે. આ પતિવ્રત ધર્મ એટલે સ્ત્રીની પતિ પ્રત્યેની વફાદારી. આવી પતિવ્રતા સ્ત્રીમાં ખૂબ શક્તિ પેદા થાય છે. હંમેશા કેવી પત્ની હોય છે આપણી ભારતીય સંસ્કૃતિમાં? તો કે પતિવ્રતા સ્ત્રી હંમેશા પતિને પોતાની લાગણીથી બાંધી રાખે, યમરાજને પણ પડકારી શકે છે. ભારતીય નારીઓના આદર્શ સીતા, દ્રૌપદી, પાર્વતી, અંશુયા, દમયંતી, મૈત્રી કે ગાર્ગી જેવી સ્વચ્છ ચરિત્ર સ્ત્રીઓને હોવી જોઈએ, નહીં કે કોઈ ફિલ્મી અભિનેત્રી કે કોઈ પશ્ચિમની લલના. આપણી ભારતીય સંસ્કૃતિમાં કેવી કે આ બધા જે સીતા દ્રૌપદી થઈ ગઈ એવી બધી ભાવના હોવી જોઈએ કે આ ફિલ્મોની અભિનેત્રી જેવા લક્ષણ આપણી ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીઓમાં હોવા જોઈએ નહીં. ભારતીય નારીઓને આદર્શ નારીના રૂપમાં અસાધારણ સન્માન મેળવે છે. સાથે સાથે ચંડિકા અને મહાકાળીનું રૂપ લઈને શત્રુઓને પોતાના અદ્વિતીય બળથી છક્કડ પણ ખખરાવી છે. ભારતીય નારી કેવી છે? તો આદર્શ નારી છે, પણ જ્યારે સમય આવે ચંડિકા અને મહાકાળીનું રૂપ લઈને પોતાના પતિનું રક્ષણ પણ કરે છે. દેશ અને ધર્મની રક્ષા માટે જેમણે અમર બલિદાન આપ્યા છે એમાં મહારાણી પદ્મની અને તેમની સાથે 14,000 રાજપૂત વીરાંગનાઓ, મહારાણી સરનાયા, વીરપુત્રી અહલ્યાબાઈ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ વગેરે આ દેશ તેમના બલિદાનોને અદ્યાપી યાદ કરે છે. શું કે આપણા દેશ માટે બલિદાન પણ આપ્યું છે એવી નારી રાણી લક્ષ્મીબાઈ, મહારાણી વીરપુત્રી, મહારાણી સરેકન્યા, વીરાંગના, એવી બધી ઝાંસીની રાણી, બહુ બધી મહાન સ્ત્રીઓ છે જેમણે આપણા દેશ માટે બલિદાન પણ આપ્યું છે. તે આપણી ભારતીય દેશની નારીઓ જે હિંમતવાન છે. નારી માટે ગૃહ ક્ષેત્ર તો છે જ, એમાં રહીને પણ પતિવ્રત ધર્મના રક્ષણ માટે નારીઓને ઘણા કષ્ટો ઉઠાવે છે. સ્ત્રી હંમેશા ઘર પણ સંભાળે છે અને બહારનું કામ પણ સંભાળે છે. પોતાની જાત વેચીને પતિ ઋણ ચૂકવનારી શિવૈયા, એકલી પડી ગયેલી છતાં પોતાના કૌશલ્યથી પતિને પુનઃપ્રાપ્ત કરનારી દમયંતી, પતિને યમના પાસેથી છોડાવનારી સાવિત્રી. આપણા દેશોમાં હંમેશા સ્ત્રીઓ કેવી હોય છે? વ્રત કરીને યમરાજ પાસેથી બી પતિને પાછી માંગી લે એવી સત્યવાની સાવિત્રી જેવા ઉદાહરણો પણ આપ્યા છે. પતિના અપમાન ખાતરી યજ્ઞમાં શરીર હોમી દેનારી સતી, પતિ દ્વારા ત્યાગ કરાય છતાં પતિનો હિત વાંચતી જગત જનની સીતા, ભારતની આ દેવીઓના ચરિત્ર આજથી પણ ભૂલેથી નારીઓ માટે સદાય દીપસ્તંભ બની રહે છે. સીતા માતા પોતાને વનવાસમાં રહ્યા છતાં પણ પતિને હંમેશા સાથ રહ્યા અને છેલ્લે પછી બંને સાથે જ થયા, એવા બધા નારીઓના આપણને ઉદાહરણો પણ મળ્યા છે. તે છે આપણી ભારતીય નારી અને સંસ્કૃતિ. જય સ્વામિનારાયણ.